એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અંકુર મેટર્નિટી એ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું. અંકુર મેટર્નિટી હોમ્સ એન્ડ ક્લિનિકે 24 કલાકના સમયગાળામાં 21 બાળકોને જન્મ આપી એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ઘટના 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસરે બની હતી. અમદાવાદના નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટર્નિટી હોમ્સ એન્ડ ક્લિનિક્સ હોસ્પિટલમાં 26 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે 13 છોકરાઓ અને 8 છોકરીઓને જન્મ થયો હતો, જેમાં 20 બાળકોને સિઝેરિયન દ્વારા જન્મ અપાયો હતો અને 1 બાળકને કુદરતી રીતે પ્રસૂતિ કરવામાં આવી હતી. આ તમામ પ્રસૂતિ 26 ઓગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી સરળતાથી ચાલુ રહી હતી, જેમાં 18 કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં હાઈરિક્સ હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહ્યું છે અને કોઈને પણ આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડી નથી. મારી હોસ્પિટલની અંદર 26 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે અમે લોકોએ એક જ દિવસમાં 21 બાળકની ડિલિવરી ઓપરેશન દ્વારા કરેલી છે અને એ ઓફિશિયલી એક વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકની અંદર એનું એક નામ પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. તેના માટે થઈને આ ઇવેન્ટ કરવામાં આવ્યો. બહુ ઓનેસ્ટ વાત કરીએ તો 21 બાળકોની ડિલિવરી કરાવી એટલે એક બહુ મોટો વિષય છે. 21 બાળકના માતા પિતા ગણો એટલે 42 જણા એ થયા અને એમના જોડે આવવાવાળા બીજા. એટલે પરિસ્થિતિ એવી હતી કે આ બધા જ માણસોને સંભાળવા, એમને સમજાવવા કે ભાઈ આ તારીખે ગોઠવવું. આમાં મોટાભાગના લોકો પહેલા સિઝેરિયન થયેલા હતા. ઓલમોસ્ટ 14 લોકો એવા છે કે જે પહેલા સિઝેરિયન થયેલા હતા. બાકી જે લોકો સિઝેરિયન નહોતા એમાં એક ટ્વિન્સ બાળકો હતા કે જે લોકોને ઓલરેડી અમે દરેક વખતે ટ્વિન્સ સિઝેરિયન સેક્શન જ કરતા હોઈએ છીએ, કારણ કે બાળક સીધું હોય, એક બાળક ઊંધું હોય, એટલે એવું એક હતું પેશન્ટ. બીજા એક હાઈ રિસ્ક પેશન્ટો હતા કે જેમના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા, કોકના બાળક ઊંધું હતું, એટલે એ ઇન્ડિકેટેડ સી સેક્શન જ કરવામાં આવ્યા છે અને એક નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે, જેને અમે લોકોએ ઇન્ડક્શન કર્યું હતું અને એને દવા ગોળી મૂકીને નોર્મલ ડિલિવરી કરાવી. એ બેનની પ્રથમ ડિલિવરી પણ અમે લોકોએ અમારી હોસ્પિટલમાં નોર્મલ કરાવેલી છે. સાથે લગભગ 12 વાગે જેવી તારીખ બદલાઈ એટલે અમે લોકોએ અમારું આ કામ ચાલુ કરેલ હતું અને રાતે 12 વાગ્યાથી ચાલુ કરીને સાંજે 6 વાગ્યા સુધી સતત 18 કલાકમાં અમે લોકોએ 20 સિઝેરિયન અને એક નોર્મલ ડિલિવરી કરાવી. અંકુર મેટર્નિટી જે બાપુનગર ખાતે એમની હોસ્પિટલ છે, એમની ડૉક્ટર મોહિત પટેલની ટીમ અને 33 એમના ડૉક્ટરો સાથેની ટીમે જે 22 ડિલિવરી જન્માષ્ટમીના દિવસે 24 અવર્સમાં કરી છે, ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ, એક નવો વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છીએ. જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ હતો, 21 ડિલિવરીનો, જે 12 કલાકમાં એમણે પહેલાં કરી હતી 2 વર્ષ પહેલાં, અને આ નવો રેકોર્ડ એમણે જ એમનો રેકોર્ડ તોડી અને આજે અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં એમને સર્ટિફિકેશન કરી રહી છે. તો હું ડૉક્ટર ભાઈ મોહિતભાઈ પટેલ અને સાથે એમની જેટલી 30-32 લોકોની જે ટીમ છે એમને હું ધન્યવાદ કરીશ અને આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જુનિયર ફાઉન્ડેશનમાં આ વર્લ્ડ રેકોર્ડને સ્થાન આપવામાં જઈ રહ્યું. આ સિદ્ધિ અંગે અંકુર મેટર્નિટી હોમ્સ એન્ડ ક્લિનિકના ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર મોહિલ પટેલે જણાવ્યું કે અંકુર મેટર્નિટી હોમ્સમાં 24 કલાકની અંદર 21 તંદુરસ્ત બાળકોને જન્મ આપવા એ અમારી કુશળતા અને માતા અને બાળકો બંને માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારા બધા જ માટે ખૂબ જ ગૌરવની આ બાબત છે. આ સિદ્ધિ સમગ્ર ટીમ સંકલિત પ્રયાસોથી જ શક્ય બની છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા માટે અમે રોમાંચિત છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.